બરાબર ના ના કાંઈ વાંધો નતો, તમે જયારે કેવું હોય ત્યારે મને કહેજો. મેં આ છે ને જો આમાં અમને તો મારે પહેલી વખતે નિષ્ફળ ગયા હતા, બીજી વખતે પ્રેગ્નન્સી રહી ગઈ છે, એના રિપોર્ટમાં સોનોગ્રાફી બધું થઈ ગયું છે. તમે એવું હોય તો મને ફાઇલ મોકલજો, હું એકવાર ચેક કરી લઉં વોટ્સઅપમાં. બરાબર, કાંઈ વાંધો નહીં. તમારી પાસે જે કંઈ કાકડી અથવા તો તમે જયારે ફ્રી હોય એકવાર મને મળી જજો, એના આવી તમારું કામ કરી દીધું. બરાબર, ધાનેરભાઈ મને પહેલાં આ તો રહ્યું નહોતું નેગેટિવ, ત્યારે મને કીધું હતું કે મારી પાસે એક ભાઈ છે પણ કે રિઝલ્ટ આવે ને બધા, તો રિઝલ્ટ હું તમને આપી દઈશ. આજુ આ પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફીમાં તે બાળક દેખાણું તો તમારે એનું કુળતા અંદર. બરાબર ને, આમ તો બે આવવું પડે, કારણ કે મારે છે ને એકચ્યુઅલી એક તમારે ભલે સ્પર્મ હોય પણ મારે બેનનું જોવું પડે ને પછી હારવાનું, એટલા માટે તમે ટાઈમ હોય ત્યારે મને કહેજો તારે. બરાબર, હું તમને કોઈ ખર્ચા નહીં કરાવું, જો હશે તો જ તમને આગળ વધારી. બરાબર, તમારે એવો કોઈ અમારા ચિંતા ન કરતા, અમારે એવું નહીં આવે. હું અમદાવાદથી જ છું પણ અમે લોકો ભાવનગર હવે અહીંયા આવી પ્રેક્ટિસ કરીએ છીએ, એટલે અહીંયા અમદાવાદમાં બીજે મેડિકલમાં અને વીએસમાં અમે લોકો ભણ્યા હતા. અહીંયા અમે આપણે વિજય પ્લાઝા કાંકરિયા છે ત્યાં જ રહેતા હતા એવી રીતે. એટલે પણ હવે આ આઈવીએફનું સેટઅપ મોટું લઈને બેઠા હોય ને બાળક રાખવાનું, એટલે અમદાવાદમાં તો હવે એકચ્યુઅલી ખાલી ખાલી બહુ ખર્ચા થયા, એટલે પછી નજીકનું સેન્ટર 2-2.5 કલાકે ભાવનગર છે, અહીંયા લીધું છે. ચિંતા ન કરતા, તમારે અનુકૂળતા કહેજો મને. બરાબર, તમારે કામ ધંધા સંતોષકારક હું કરી દઈશ, એમાં કોઈ તકલીફ નહીં આવે. પણ તમને જોયું કે લાગે તો આગળ વધજો, આપણે કેવું છે કે પરાણે કરવું છે. હા, અને વિશ્વાસ થાય તો તમારે આગળ વધજો. કોઈ વાંધો નહીં. બરાબર બરાબર, ના ના કાંઈ વાંધો હતા, તમે જયારે કેવું હોય ત્યારે મને કહેજો. મેં આ છે ને જો આમાં અમને તો મારે પહેલી વખતે નિષ્ફળ ગયા હતા, બીજી વખતે પ્રેગ્નન્સી રહી ગઈ છે, એના રિપોર્ટમાં સોનોગ્રાફી બધું થઈ ગયું છે. તમે એવું હોય તો મને ફાઇલ મોકલજો, હું એકવાર ચેક કરી લઉં વોટ્સઅપમાં. બરાબર, કાંઈ વાંધો નહીં. તમારી પાસે જે કંઈ કાકડી અથવા તો તમે જયારે ફ્રી હોય એકવાર મને મળી જજો, એના આવી તમારું કામ કરી દીધું. બરાબર, ધાનેરભાઈ મને પહેલાં આ તો રહ્યું નહોતું નેગેટિવ, ત્યારે મને કીધું હતું કે મારી પાસે એક ભાઈ છે પણ કે રિઝલ્ટ આવે ને બધા, તો રિઝલ્ટ હું તમને આપી દઈશ. આજુ આ પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફીમાં તે બાળક દેખાણું તો તમારે એનું કુળતા અંદર. બરાબર ને, આમ તો બે આવવું પડે, કારણ કે મારે છે ને એકચ્યુઅલી એક તમારે ભલે સ્પર્મ હોય પણ મારે બેનનું જોવું પડે ને પછી હારવાનું, એટલા માટે તમે ટાઈમ હોય ત્યારે મને કહેજો તારે. બરાબર, હું તમને કોઈ ખર્ચા નહીં કરાવું, જો હશે તો જ તમને આગળ વધારી. બરાબર, તમારે એવો કોઈ અમારા ચિંતા ન કરતા, અમારે એવું નહીં આવે. હું અમદાવાદથી જ છું પણ અમે લોકો ભાવનગર હવે અહીંયા આવી પ્રેક્ટિસ કરીએ છીએ, એટલે અહીંયા અમદાવાદમાં બીજે મેડિકલમાં અને વીએસમાં અમે લોકો ભણ્યા હતા. અહીંયા અમે આપણે વિજય પ્લાઝા કાંકરિયા છે ત્યાં જ રહેતા હતા એવી રીતે. એટલે પણ હવે આ આઈવીએફનું સેટઅપ મોટું લઈને બેઠા હોય ને બાળક રાખવાનું, એટલે અમદાવાદમાં તો હવે એકચ્યુઅલી ખાલી ખાલી બહુ ખર્ચા થયા, એટલે પછી નજીકનું સેન્ટર 2-2.5 કલાકે ભાવનગર છે, અહીંયા લીધું છે. ચિંતા ન કરતા, તમારે અનુકૂળતા કહેજો મને. બરાબર, તમારે કામ ધંધા સંતોષકારક હું કરી દઈશ, એમાં કોઈ તકલીફ નહીં આવે. પણ તમને જોયું કે લાગે તો આગળ વધજો, આપણે કેવું છે કે પરાણે કરવું છે. હા, અને વિશ્વાસ થાય તો તમારે આગળ વધજો. કોઈ વાંધો નહીં.